મળી રહ્યા છે કે જ્યાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં બે કલાકમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને તે વચ્ચે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા. સતત વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધી પડ્યો છે. જોધપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બોડકદેવમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. 1.5 ઇંચ વરસાદમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. અને આપને જણાવી દઈએ કે હજુ પણ આગામી કેટલાક કલાક કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વહેલી સવારથી અમદાવાદમાં જે વરસાદ જામ્યો છે, તે વચ્ચે મણિનગર, ઈસનપુર, ખોખરા, નરોડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાસણા સેટેલાઇટ, ગોતા સહિત વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ આજે સાર્વત્રિક વરસાદની શરૂઆત છે તે થઈ રહી છે. તે તમામની વચ્ચે છેલ્લા 1.5 કલાકથી જે વરસાદની તીવ્રતા વધી છે, પરિણામે દર વર્ષની જેમ હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ રહી છે. અમદાવાદના અનેક વિસ્તારો હોય જ્યાં આ પ્રકારે જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. તે તમામની વચ્ચે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના બહેરામપુરાથી, કે જ્યાં આગળ જે છેલ્લા 1 કલાકથી જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે. સ્વાભાવિક રીતે સોમવારની શરૂઆતથી જે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે ધંધાદારીઓ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય, પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પહેલા તેમને ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. આપ હજુ પણ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો. જે વાહન ચાલકો હોય એ તેમને હેડલાઇટ અથવા તો પાર્કિંગ લાઇટ કરીને સતત આગળ વધવું પડી રહ્યું હોય તે પ્રકારની પણ સ્થિતિનું સર્જન આજે અમદાવાદમાં થઈ રહ્યું છે. તો બીજી તરફ જોવા જઈએ તો હવામાન વિભાગ છે તેમના તરફથી પણ સતત જે વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી રહી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે તમામની વચ્ચે જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ બાબતોની વચ્ચે જે પાણી ભરાવાની સાથે સાથે જે તકેદારીના પગલાં છે તે પણ ક્યાંક ને ક્યાંક લેવાની જરૂર છે તે અત્યારે લાગી રહી છે. જે શાળાના બાળકો છે તે પણ ક્યાંક ને ક્યાંક વરસાદની સ્થિતિને જોતા હવે જેમને છોડવામાં આવતા હોય તે પ્રકારનું પણ દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે. તે તમામની વચ્ચે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક હવે હાલાકી ભોગવી રહ્યા છે. હજુ પણ અમદાવાદમાં આ પ્રકારે વરસાદ છે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 1.25 ઇંચ વરસાદમાં આ સ્થિતિ અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોની થઈ ગઈ છે, કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારથી લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. નોકરી ધંધે જતા લોકોને પણ વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. તો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને જે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી પહોંચી છે. પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે, જે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આપને જણાવી દઈએ કે લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે, પરંતુ અમદાવાદમાં વરસાદ એ મુસીબતનો વરસાદ જરૂરથી સાબિત થતો હોય છે, ત્યારે 1.5 કે 1.25 ઇંચ વરસાદમાં આ સ્થિતિ અમદાવાદમાં થઈ ગઈ છે અને પ્રી મોન્સૂનની કામગીરીની જે વાતો થતી હતી તે અહીંયા સદંતર પોકળ સાબિત થઈ છે. તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ પડ્યો હતો અને તે વચ્ચે અમદાવાદના અનેક જે વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને તે વચ્ચે આગામી હજુ કેટલાક કલાક પણ ભારે છે, ત્યારે ફરી એક વખત વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે અને હજુ પણ આગામી કેટલાક કલાક ભારે છે. પરંતુ આપ એ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં 1.5 કે 1.25 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ થઈ ગઈ છે. જો મેઘો મુશળધાર વરસે તો અમદાવાદના હાલ બેહાલ થઈ શકે છે, ત્યારે સીધો સવાલ અહીંયા પાલિકા પર જાય છે, પ્રી મોન્સૂન કામગીરી પર જાય છે કે અમદાવાદવાસીઓને પારાવાર હાલાકી હર હંમેશ ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં હાલ પાણી ભરાઈ ગયા છે, લોકોને પારાવાર હાલાકી પડી છે અને હજુ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં હાલ વરસાદી માહોલ, સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું છે। મણીનગર, ઈસનપુર, ખોખરા અને નરોડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ વિસ્તારમાં પણ થોડા વરસાદમાં જ અનેક જેવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જતા હોય છે। પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો પશ્ચિમ અમદાવાદમાં પણ હવે એ જ સ્થિતિ જોવા મળતી હોય છે। ત્યારે હાલ અમદાવાદમાં જે માહોલ જામ્યો છે તે વચ્ચે લોકોને પારાવાર હાલ